स्टार्ट। चलो विद्यार्थी मित्रों, आपणे इंग्लिश ग्रामर ना बीजा भाग मां नी शुरुआत करीए छे। ए पहला आपणे आपे YouTube चैनल निकुंज वरिया सर्च करू अने सिंपल स्टडी मळे पछी सब्सक्राइब लाइक अने शेयर करू। तो हवे आपणे टेंस नी आगळ वात करीए छे, सिंपल टेंस जे आपणे नाम बधा शीखी गया छे। હવે આપણે પહેલા એનું ટેબલ જોઈ લઈએ, પછી આપણે ટેન્સની વિસ્તૃત ચર્ચા કરીએ। પહેલા આપણે જોઈએ છે સાદા કાળના મુખ્ય બાબત જે છે ટેબલની અંદર લખેલી એક્ટિવ અને પેસિવ। એક્ટિવ અને પેસિવની વાત આપણે પછી થોડી વિસ્તૃત કરીશું, પણ અત્યારે આપણે ખાલી જોઈ લઈએ કે કાળ માટે કઈ વસ્તુ જરૂરી છે એ આપણે વાત આગળ કરી તે થોડું વધારે। પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર એ તમને ખબર જ છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ આ ત્રણેય એકબીજા પર આધારિત કાળ છે। પણ એના માટે આપણે મુખ્ય બાબત જોઈશું, પહેલા કોઈ પણ ટેન્સ હોય આપણે કે કર્તા, ક્રિયાપદ, કર્મ બધી વાક્ય રચનામાં નથી પડે, સમજ નથી પડતી, તો એનો આપણે સૌથી સરળ રસ્તો લાવેલા ટેબલ છો। એકવાર ટેબલ સમજ પડી જશે તો પછી વાક્ય રચનામાં તમારે કાંઈ એ ખાલી ટેબલ જ મૂકી દેવાનું છે, તો દરેક કાળની વાક્ય રચના બનશે। પહેલા આપણે જોઈએ સાદા ટેન્સના ટેબલ, તો પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર। तो प्रेजेंट्स में આવશે v1 skes, પાસ્ટ માં આવશે v2 અને ફ્યુચર માં આવશે will અને will। ફરીવાર પ્રેઝન્ટ માં આવશે v1 skes વાળું રૂપ, પાસ્ટ માં v2 એટલે ભૂતકાળ રૂપ, અને ભવિષ્યમાં will plus v1। અમુક પ્રશ્ન કે સેલ ક્યાં છે, પણ સેલ માત્ર ફરજિયાત ક્રિયા માટે વપરાય છે એટલે આપણે અહીંયા સેલ લીધું નથી। જ્યારે આપણે ભવિષ્યકાળ ભણીશું ત્યારે હું તમને સેલ નો ઉપયોગ કેમ કરવો ને વિલનો ઉપયોગ કેમ કરવો તેની ચર્ચા આપણે કરીશું। પછી નકાર પ્રસ્થાન બનાવવા માટે પણ અલગ અલગ ઉપયોગ થાય છે। તો એક્ટિવ વોઇસમાં ડુ ડઝ પ્લસ વી1, પાસ્ટમાં ડીડ પ્લસ વી1 અને ફ્યુચરમાં વિલ પ્લસ વી1। એટલે પ્રસ્થાન નકાર બનાવવું હોય તો ક્રિયાપદનું ત્રણે ત્રણમાં મૂળ રૂપ હશે, જે તમને અહીંયા અંડરલાઈન કરીને હું તમને બતાવીશ। ફરીવાર પ્રેઝન્ટમાં ડુ ડઝ પ્લસ વી1 આવશે, પાસ્ટમાં આવશે ડીડ પ્લસ વી1 અને ફ્યુચરમાં આવશે વિલ પ્લસ વી1। તમે એ કહેતા આપો ભવિષ્યકાળ સૌથી સહેલો, કેમ કે એમાં કોઈ વસ્તુ ચેન્જ થતી નથી। જોઈએ વિલ 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 વી1 વી1 ખાલી પેસિવ વોઇસમાં ખાલી બી અને બી3 આવશે, બાકી વિલ ચેન્જ થતું નથી। પણ હવે વાત કરીએ આપણે ત્રણેય કાળના પેસિવ, પેસિવ આવે એટલે પેલા આવશે એમ ઇઝ આર, એ પ્રેઝન્ટમાં આવશે, ભૂતકાળમાં આવશે વોઝ વર, અને ફ્યુચરમાં આવશે વિલ। પણ એક વસ્તુ યાદ રાખજો, પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું ફોર્મ જ આવશે। તમે કોઈ પણ કાળ ભણશો 12-12 તો એમાં પેસિવ વોઇસ હશે, જેટલા કાળની પેસિવ વોઇસ આવે એમાં બી3 જ આવે, એટલે આપણે નોંધ લખી છે પેસિવ વોઇસમાં બી3 આવે। ખાસ યાદ રાખજો પેસિવ વોઇસ એટલે જ બી3, ક્રિયાપદનું ત્રીજું। પેસિવ નો અર્થ એવો થાય છે ક્રિયા પૂર્ણ થાય છે તે માટે, બાકી પૂર્ણાંક જે કાળ આવશે બધામાં વિત્રી યાદ રાખજો, પૂર્ણ એટલે જ વિત્રી, એટલે પેસિવ એટલે પણ પૂર્ણ જ સમજો। હવે સૌથી મહત્વની વાત, કાળ શીખવા માટે આપણે ચાર બાબતો ખાસ ધ્યાન રાખવી, એ જોઈએ। કાળ શીખવા માટે ઉપયોગી, સોરી, કાળ શીખવા માટે ઉપયોગી ટિપ્સ, એટલે ઉપયોગ યાદ રાખવો, પછી ક્રિયાપદ કયું આવશે, ઓળખ ચિહ્ન અને વાક્ય રચના। મેં એમાં તમને જે ક્રિયાપદ નું મેં તમને કોષ્ટક આપી દીધું, તમને ઉપર જે તમને કોષ્ટક મેં બનાવ્યું છે તે ક્રિયાપદ નું છે, અને સૌથી મહત્વનો પાઠ જ કોણ છે, ક્રિયાપદ। ક્રિયાપદ આવડી ગયું સમજો, હું કાળ તમારા હાથમાં છે, પછી ઓળખ ચિહ્ન અને વાક્ય છે। ફરીવાર કાળ શીખવા માટે ચાર વસ્તુ મહત્વની હોય છે, ઉપયોગ, ક્રિયાપદ, ઓળખ ચિહ્ન અને વાક્ય છે। આ ચાર ટોપિક તમે કાળમાં મૂકતા જાઓ અને સમજતા જાઓ એટલે તમને કાળ સમજ પડશે। તો આપણે પહેલો ટેન્સ લઈશું સિમ્પલમાં પ્રેઝન્ટ, તો એ આપણે જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। કયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદો વર્તમાન કાળ। તમને ખબર છે દીકરાઓ કે તમે 6, 7, 8, 9 ચાર ધોરણમાં આ કાળ તમે શીખેલા છો, 6, 7, 8, 9
આ ચાર ધોરણમાં તમારે એક્ટિવ પેસિવ હોય આવે જી 12 માં આપણે આ કાર્ડ ટીકમાં ભણવાના છે તો એના માટે આપણે ખાસ યાદ રાખવું કે તમારે આ નાના ધોરણમાં શીખેલી વસ્તુ અત્યારે તમને કામ આવશે તમે ચોપડીમાં તો આવે છે પણ આપણે તો ટીચરો ડીપમાં જ ભણાવતો પણ એ વાત આપણે છોડી આ બધું લખેલું છે હવે આપણે જોઈએ ટેવ ટેવ બેટા બે હોય કોઈ પણ ટેવ હોય સારી અને ખરાબ એને કહેવાય ફૂટે અને સૂટે જે આપણે ડેલી રૂટીનમાં જે કામ થાય આપણા શરીર સાથે જે વસ્તુ થાય એ સાદા કાળમાં ક્લિયર રાખો આપણા શરીરને શું કરતી હોય પરસ્તી હોય કે ઉપયોગમાં આવતી હોય બધી સાદા કાળમાં આવે ટૂંકમાં આપણાથી જે કાર્ય થશે એ સાદો વર્તમાન કાળ આ બધું આપણે લાવવું પડે ટેવ છે સારી અને ખરાબ સાચું બોલવું અને ખોટું દરરોજની ક્રિયાઓ સ્કૂલે જવું ખાવું પીવું રમવું દોડવું એક્સ વાય ઝેડ પ્રવૃત્તિ કરીએ તે ભાઈ સનાતન શક્તિ એ આપણી નજર સામે પણ કુદરતી ઘટનામાં સૂર્ય ઉગવું અને આથમ પછી દિવસ અને રાત થવી બધી ઋતુઓમાં ફેરફાર થવા તે કુદરતી ઘટના સંસતે એક જ ઘટના છે સૂર્ય ઉગવું અને આથમ એ બંને એક જ છે સંસતે યાદ રાખવાનું સૂર્ય ઉગવું અને આથમ પણ બીજી જે ઘટનાઓ આવે છે કે ઋતુઓમાં ફેરફાર થાય વાવાઝોડું આવે એ કુદરતી ઘટનાઓમાં કહેવાય છે સ્વભાવ આપણે અમુક ટેવ હોય અમુક બોલવાની રમવાની કોઈ પણ આ ટેવ નહીં સ્વભાવની વાત છે ગુસ્સો આવવો રડવું આ બધી વાત સ્વભાવમાં પછી છે નિયમ બેટા નિયમો આપણે લગભગ દરેક વિષયમાં આવતા હોય સમજો કે ગણિત વિજ્ઞાનમાં સૂત્ર હોય સિદ્ધાંત હોય નિયમ હોય સમીકરણો હોય નિયમો અને સિદ્ધાંત એ ગણિત વિજ્ઞાનમાં આવે પછી એક વસ્તુ આવે છે બેટા વ્યાકરણ શીખવા માટેના નીતિ નિયમ મેં લખ્યું નથી પણ તમને કહી દઉં વ્યાકરણના કોઈ પણ નિયમો હોય ગુજરાતી કોઈ પણ વિષય પકડી લો ભાષા કે બધામાં આવશે પછી એક તરીકે છે પ્રાર્થનાઓ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કોઈ સાધુ મહાત્માને ઉપદેશ આપે ભગવદ્ ગીતાનું વાંચન કરો કે કુરાન કે શરીફ કે બાઇબલ ટૂંકમાં ધાર્મિક ગ્રંથોની વાત પણ આમાં અમે લખ્યું છે તો એટલે વર્ણન કરવા માટે તમે કોઈ પણ ધાર્મિક બાબતનું વર્ણન કરો કોઈ વાર્તાનું વર્ણન કરો કે કોઈ પણ મેથ્સની કોમેન્ટ્રી આવે છે તો પણ વર્ણન કેવું કહેવાય અથવા રામ ભગવાન આપણને ખબર છે કે હમણાં રામાયણ બહુ ચાલી રહી છે આપણે જોઈએ છે ઘરે બબે લગભગ સેકન્ડ ટાઈમ આવી રહી છે તો એનું તમે વર્તમાન મિત્રને સગા સંબંધી ભાઈ બહેનને કહો છો કે રામાયણમાં આજે આ એપિસોડ જોયો ભલે થઈ ગઈ ભૂતકાળમાં પણ વાત અત્યારે કરો છો તે વર્ણન કરવા માટે સાદો વર્તમાન કાળ વપરાય તમે ગમે એ વાત ભલે ભૂતકાળની છે પણ અત્યારે તમે કોઈને સમજાવો છો બોલો છો કે વિચારો છો એ સાદો વર્તમાન કાળ હવે જોઈએ આપણે ક્રિયાપદનું રૂપ કયું છે સૌથી આ જ યાદ રાખવાનું છે જીતા કા શીખવા માટે આ ક્રિયાપદ શોધી સમજો કે મગજમાં એ કરે મને ક્રિયાપદ યાદ નથી રહ્યું આપણે એ વાત એને પછી જોઈશું પણ ક્રિયાપદ જો તમને ખબર હોય કે આ કાળમાં આ ક્રિયાપદ આવે એ કાળ તમારા હાથ હવે જો હું તમને બતાવી દઉં કે મૂળ રૂપ કે એસકે બરાબર પહેલા ટેબલ પર જોયું એક્ટિવમાં લખ્યું જો એસકે એસકે વિવાન જોયું છે તો એ જ વસ્તુ મેં અહીંયા લખી તમને ખ્યાલ આવે કે આ ટોપિક ક્યાંથી હવે એમ થાય કે મૂળ રૂપ કોની સાથે આવે અને એસકેએસ કોની સાથે આવે અને આપણે બહુ સિમ્પલ રીતે લખેલું છે કે મૂળ રૂપ આ ચાર કરતા હશે પહેલા આઈ વી યુ અને ધે એ આપણને ખબર એમ કહેવાય સર્વનામ નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે કહેવાય સર્વનામ શું નામની જગ્યાએ શું કહેવાય સર્વનામ એ બહુ આપણે નાના ધોરણમાં શીખ ગયા છે તો આપણે કંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે ખાલી એકવાર જોઈ લઈએ નામ જે કે વપરાતો શબ્દ હવે એસકેએસ ક્યારે લાગે તો હી સી અને ઈ એટલે સમજી લો એક તો આપણે પુરુષ હોય તો હી સ્ત્રી હોય તો સી પ્રાણી હોય એની જે વસ્તુ હોય કોઈ પણ માણસ સિવાયની વસ્તુ હોય હોય બધા હિતમાં આવે અને એક વચનનું નામ ખાસ યાદ રાખજો એક વચનનું નામ એટલે એસકેએસ લાગે બહુવચનનું નામ હોય તો વિવર્ણ લાગે આ ખાસ જોવાનું છે ઉપલું ખબર પડે છે તો એલિફન્ટ આવે તો એ પણ શેમાં આવે ઈટમાં તો આવશે એસકે પણ એલિફન્ટ્સ ઘણા બધા આવશે તો બહુવચન તો મૂળ હવે એમ થાય કે આપણે ચાલો આને સમજી લેવાનું છે એસકેએસ ને લગાડવાના નિયમ મેં ઉપર લખ્યું ટાઈટલ જ મેં એસકેએસ માટેના નિયમ પણ મેં તમને બેટા ઈએસ ના જ નિયમો બતાવ્યા છે એસ તો આપોઆપ લાગી જાય છે પણ આ જેટલા નિયમો છે માત્ર ને માત્ર ક્રિયાપદ માટે છે કોના માટે છે ક્રિયાપદ માટે જ છે
આપણે એકવચન બહુવચનમાં પણ આવે છે બેટા એ આપણે નથી જોવાનું આપણે માત્ર જોવાનું છે ક્રિયાપદ કોના માટે નિયમ વાપરી છે કેમ કે આપણે અહીંયા ક્રિયાપદ નું રૂપ પણ છે કે નિયમ પણ ક્રિયાપદને લગતા જ મૂકવાના છે એકવચન બહુવચન માટેના નહીં એસકેએસ પણ નિયમ કેના લખીએ છે ઈએસ અથવા આઈએસ લાગે છે છેલ્લો અક્ષર પણ કોનો છેલ્લો અક્ષર બેટા ક્રિયા ખાસ યાદ રાખજો આ બધા તણેતર નિયમની આગળ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ એક્સ કે ઝેડ લગભગ આ તમારે ઝેડ નથી આવતો પણ ક્યારેક કોઈ ક્રિયાપદ આવી જાય તો તમને ખબર પડે તમને કીધું એક જ ક્રિયાપદ આવે છે આખી ચોપડીમાં તમારે જોવાની છૂટી છે બસ ધોરણ નવમાં જૂના કોર્સમાં આવતું સિંહ વાળા પાઠમાં બસ એટલે ગણગણું તો બસ નવું થઈ જાય બેટા બસ ઇંગ્લિશ બાકી કોઈ સ્પેલિંગ નથી ઓ આ સ્પેલિંગ બી ઓછા છે એમ એ બધે બહુવચનમાં આવશે એક્સ વાળા પણ ક્યારેક નિયમ આવી જાય બોક્સ માં ઘણી વાર આવી જાય છે ફિક્સ માં આવે છે તો એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ એફ કે ઝેડ આવે તો શું લગાવવાનું ઈએસ કોઈ શબ્દ દૂર કરવો નહીં વોશ નું વોશિસ પછી છે ગોલ નું ગોલ આ બીજા ઘણા બધા સ્પેલિંગ છે જે આપણે ખબર જ છે નિયમ નંબર 2 જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય કયો હોય બેટા બાય છે અહીંયા હા તેની આગળ સ્વર શું હોય સ્વર સ્વર કેટલા છે 5 એ ઈ આઈ ઓ યુ તો એ આવે તો વાય ની આગળ સ્વર હોય તો એસ લાગે અને જો વાય ની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ થઈને ઈએસ લાગે તો જોઈ લો છેલ્લો ઓપ્શન વાય હોય તેની આગળ સ્વર આવે તો માત્ર એસ લગાવો ઉદાહરણ તરીકે છે પે નું પેસ પ્લે નું પેસ ઓ સિમ્પલ નિયમ છેલ્લો અક્ષર વાય એની આગળ શું હોય બેટા ખાસ યાદ રાખજો સ્વર અને વ્યંજન તો વાય ને દૂર કરવાનો યાદ રાખજો વાય ને કાઢવાનો ત્યારે બે વ્યંજન ભેગા થાય ત્યારે વાય પ્લસ વાય ની આગળ વ્યંજન હોય તો આઈ એસ ઈએસ તો લાગે પણ વાય નું શું કરવાનું છે બેટા આ અને પછી ઈએસ જો ક્રાય તો ક્રાઇસ ટ્રાય તો પ્રાઇસ પછી સ્ટડી લઈ લે ચાલો તૈયારી કરતા હોય ત્યારે શબ્દ આવતા હોય એને કહેવાય ઓળખ ચિહ્ન કોઈ પણ કાળને ઓળખવા માટેના શબ્દ એટલે ને કહેવાય ઓળખ ચિહ્ન મારી પાસે ઓળખ ચિહ્ન બે રીતના છે એક તો સમય અને સ્થળ કયા બેટા સમય અને સ્થળ કાળમાં આપણે સ્થળને જોવા કાળમાં આપણે શું જોવા માત્ર ને માત્ર સમય સમય એટલે કાળ કાળ એટલે તમે વાત કરી દીધી આગળ સમય સાથે બનતી ક્રિયા કે ઘટના બસ એ જ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન આપજો બધા એમ કે મને કાળ સમજ ન પડે કાળ સમજવાની જરૂર છે એના ઓળખ ચિહ્નો એ લગભગ જેટલા જરૂરી એટલા બધા લખ્યા છે અમુક તમને એમ નથી લખ્યા પણ એ લગભગ જરૂરી છે બધા લખ્યા પહેલું છે ઓફન જે ક્રિયા બેટા વારંવાર થાય તે ઓકે રોજિંદી ક્રિયા ઓકે ઓફન હંમેશા સનાતન સત્ય માટે હંમેશા આવે સમટાઈમ કોઈક વાર એટલે તે આવે સાચું બોલવું ખોટું બોલવું આપણે બધા એક્સપર્ટ જ છીએ બોલું તમારા મિત્ર હોય તો તમે થોડું નામ આપો મને બોલે ધક્કો માર્યો છો બસ એ કોઈક વાર ની ઘટના હોય ત્યારે તમે ગામડે કોઈક વાર જાઓ છો નેવર હું કોઈ દિવસ ખોટું બોલતો નથી કદી પણ નહીં ક્યારે પણ નહીં તો આ ચારે જે છે તે વાક્યની વચ્ચે હોય અમુક વાર જ વાક્યની શરૂઆતમાં આવે કોઈ ખાસ ક્રિયા બતાવવા માટે હવે છે સૌથી સહેલા અને સરળ દરરોજ કે રોજિંદી ક્રિયાઓ માટે ડેઈલી અને એવરી હવે જો બેટા આપણે એમ કે ગુજરાતી થાય દરરોજ શું થાય બેટા દરરોજ પણ બંનેનું ગુજરાતી સેમ છે પણ ઉપયોગ અલગ અલગ છે જે કન્ટિન્યુ અઠવાડિયામાં દાખલા તરીકે તમે સોમથી શુક્રમાં જે ટીવી સિરિયલ કે પિક્ચર જે આવતા હોય એ ડેઈલી
જે કાર્યક્રમ ચોક્કસ સમય માટે હોય દાખલા તરીકે 5 દિવસ 4 દિવસ જેવો એને કહેવાય એ ડેલી કહેવાય એવરી એટલે બેટા અઠવાડિયાના અમુક દિવસ આવે દાખલા શનિ રવિ સોમવાર એટલે કોઈ પણ એક દિવસ કોઈ પણ બે દિવસ કન્ટિન્યુ 4 5 દિવસ આવે તો ડેલી અઠવાડિયાના એક કે બે દિવસ આવે તો એવરી એવરી સાથે કોઈ પણ ટાઈમ એટલે ટાઈમ એટલે બેટા સમય જો 3-4 દે જો પહેલું વીક મંથ યર बार ना नाम त्योहार ना नाम एवरी डे एवरी वीक एवरी ईयर एवरी दिवाली एवरी समर एवरी वेकेशन टूक में एवरी साथे समय वालो शब्द आवे कारण के एवरीबॉडी नो एवरीबॉडी बेटा ए व्यक्ति माटे वपराय छे तो मैं लिखु देव बेटा टाइम એટલે સમય ટાઈમ એટલે શું બેટા સમય સમય હોય तो सादो वर्तमान काल बीजो कोई शब्द हो तो व्यक्ति माटे वपराय पर ईच शब्द पण वपराय छे दरेक थाय छे एवरीथिंग तो पण एवरी साथे शब्द आवे एटले सादो वर्तमान काल में एवरी साथे वपराता बधा समय दर्शक शब्द आ शब्द तमने कोई कीधा नहीं होय पण आगळ काम आवशे खास तो 10 અને 12 10 11 12 मोस्टली मोटे भागे ने रेयरली એટલે પણ મોટે ભાગે ક્યારે આ એવી ક્રિયા માને ક્યારેક જ થતી હોય તો ન પણ થાય ફિક્સ ન હોય જનરલી જે આપણે દરરોજ કરીએ સામાન્ય રીતે હું દર રવિવારે પરીક્ષા આપું છું અથવા અમે નાસ્તો કરવા જઈએ છીએ ફરવા જઈએ છીએ તે જનરલી અને યુઝ્યુઅલ ને સાથે પિતા આપો સ્વભાવ કોણ આપો સ્વભાવ પછી છે रेग्युलर नियमित पण એટલે લખું નથી મે તમને કહી દઉં ખાલી નિયમિત જે ઘટના દરરોજ થાય સવારે વહેલું ઉઠવું અને કામ પર જવું ભણવા જવું તે દરરોજની નિયમિત ઉઠવાની ક્રિયા નિયમિત ભણવા કાય બધા જતા નથી તો અમે ક્યાં ભણવા જઈએ ભણવા જઈએ તો પણ નિયમિત પણ જે ક્રિયા રિપીટેશન થતી હોય પુનરાવર્તિત થતી હોય એને કહેવાય નિયમિત એટલે કહેવાય રેગ્યુલર खाली समझाई अकार वाक्य हो तो वी वन के एस के एस भूतकाल हो तो वी टू वॉइस हो तो वेल प्लस वी वन पैसिव हो तो वर्तमान काल में एमी सारम की दो बाकी बधु सर भूतकाल हो तो वॉस और की दो बाकी बधु बैक हो भविष्य काल हो तो वेल बी वी थ्री એટલે અહીંયા મે ખાલી કે એટલે જ રાખી છે કે તમને સમજ પડે તો વાત કરી જો એક્ટિવ વોઇસ હોય તો પહેલા હંમેશા કરતા આવશે કોણ આવશે કરતા પેસિવમાં કર ભણાંક કે આપણે ભણીએ સાદો વર્તમાન કાળ તો યાદ કરો શું આવે છે મૂળ રૂપ કે એસ કે એ તો જોઈ લો બાકી વાક્ય રચના ઘરે જઈને બનાવવાનો પ્રયત્ન કરજો પહેલા કોષ્ટક પ્રમાણે જે તમે વાક્ય રચના ક્લિયર થશે ચાલો કોષ્ટક યાદ કરો પેસિવમાં શું લખ્યું તો આપણે સાદો વર્તમાન કાળમાં યાર શું લખ્યું તો બેટા એમ ઇઝ આ તો હવે કયો વાક્ય રચના થઈ છે નથી કર્તા વી વન એસ કે એસ કર્મ એટલે શબ્દ છેલ્લા પૂર્ણ વિરામ પેસિવ હોય કર્મ એનિસાર કાળ પ્રમાણે વી થ્રી બધું કોમન તો તો વાક્ય તો પકડતા જાઓ પ્રેરણા રેડ્સ બુક ડે ઉપર લખ્યું પ્રમાણે ગોઠવી દો જેમ હશે કર્તા પ્રેરણા મૂળ રૂપ એસ કે રેડ કર્મ બુક નહીં શબ્દ તે નીચે નકા લીધું છે માધવ પ્રસ્તાવ નકામા બુકે 10 તો જો 10 નોટ રાઈટ એન્ડ એસ અન્ય શબ્દ લીધો નથી પ્રસ્તાવ જોઈએ બુકે 10 ધે ઈટ મેંગો તો જો વાક્ય રચના પહેલે થોડું આપણે આગળ પાછળ કર્યું છે બાકી વાક્ય રચનામાં કોઈ ચેન્જ નથી હવે એમ કે પેસિવ વોઇસમાં કર્મ કેમ શોધવું બહુ સિમ્પલ વસ્તુ છે બેટા કર્મ બરાબર નિર્જીવ નિર્જીવ ક્યો બેટા નિર્જીવ નામ પદ
શું પકડવાનું નિર્જીવ ના ચાલો જોઈએ બુક એન્ડ એસે મેન આના સિવાયના જો નિર્જીવ નામ દેખાય તો બેટા હશે મી સોરી સજીવડા હોય ઘણીવાર તો મી હશે અસ હશે યુ હિમ હર ઇટ અને તે આને કહેવાય સજીવ કર્મ અને બાકી બધા એને કહેવાય નિર્જીવ કર્મ પેસિવમાં 90 પર 90% છે તમારું નિર્જીવ કર્મ સજીવ કર્મ તરીકે એટલા છે એ વાત પછી કરી આયા જોઈએ કર કર્મ પહેલા તો આગળ પહેલા કર્મ મૂકી દો બધા જ અપુ ઓકે બીજામાં શું છે એનએસએ પહેલો અક્ષર બધામાં કેપિટલ કરો નકર માર્ક્સ કપાઈ જશે આમાં છે પહેલા મેન ગોઝ ચાલો બેટા થોડી કોમેડી બી કરીએ મેન ગોઝ મેંગો એટલે હું કેરી પણ મેંગો જ માણસ જાય એને કહેવાય કે એ ચાલો પછી વાત હવે હું કો બુક છે એસે છે અને મેંગો છે બાપાને એમ થાય કે મારે એમ હું કોઈ ઇઝ નું આ બહુ સિમ્પલ કર્મ એક વચન હોય તો ઇઝ આવશે બહુવચન હોય તો આર આવશે બુક કેટલી છે એ એટલે શું આવશે ઇઝ નીચે જો બેટા એસે એક છે ઘણા બધા છે માત્ર ને માત્ર એક તો ઇઝ હવે જો મેંગોઝ મેન ગો નથી મેંગોઝ છે એટલે શું છે બેટા બહુવચન એટલે આ બસ આ રીતે દરેકમાં ભૂતકાળ હોય તો વોઝ હોય મૂકી દેવાનું ભવિષ્યકાળ હોય તો વી હવે કોનો વારો આવે છે વી 3 પેસિવ હોય છે તો અત્યારે રીટના તણે તણ રૂપ સરખા જ હશે રાઈટ નું જો થશે રીટર્ન અત્યારે સમજ ન પડે તો વાંધો નહીં પછી ના આપણે લેક્ચરમાં હું તમને વી 3 કેમ યાદ કરવા જોઉં પેમ્પલેટ મૂકી દઈશું તે આપણે રીડ કરી લઈએ અથવા તમારી ગ્રામર બુક્સની પાછળ તમને આપેલા છે એ જોઈ ઈટ છે એનું થશે ઈટન ખાસ યાદ રાખો બેટા વિક્રી આવશે પેસિવ હોય એટલે જ વિક્રી ઓકે કર્તા ને શું લાગશે બાય કર્તા કોણ છે એ નામ છે એટલે પ્રેરણા આમાં કોણ છે ભાઈ મારો નામ કોણ છે તો ધેનું થઈ જાય હેમ જો આ એવું શું કરવાનું બેટા મી બી હોય તો શું કરવાનું અર યુ હોય તો યુ હી હોય તો હી સી હોય તો હર ઈટ હોય તો ઈટ અને ધે હોય તો ધે બસ આ એવું તો મી બી હોય તો અસ યુ હોય તો યુ હી હોય તો હી સી હોય તો હર ઈટ હોય તો ઈટ અને ધે હોય તો ધે ઉલટું પણ થાય આઈ નું મી મી નું આ વી નું અસ અસ નું વી યુ તો યુ થશે બેટા હી દેખાય તો હિમ કરું હિમ દેખાય તો હી કરું સી દેખાય તો હર કરું હર કહે તો સી કરું ઈ તો ખબર જ છે ધે દેખાય તો ધેમ થાય બેટા ધેમ આવે તો ધે થશે બાકીના જે શબ્દ હોય તે બદલવા ના એને શબ્દ લખવાનો આમાં લખા નથી પણ ખાસ જ રાખજો બેટા જો અમારી ભૂલ થાય ઉતાવળ નકાર હોય તો નોટ કાઢવું નહીં પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હવે જો અહીંયા આપણે ભૂલ કરી ઉતાવળમાં એટલે જ ભૂલ કરી કે તમને ખબર પડે કે ઉતાવળમાં શું થાય હવે જો વાક્ય કેવું છે બેટા પ્રશ્નાર્થ તો પહેલા કોણ આવશે આર આવશે કેમ મેંગો કેવું છે બહુવચન જ્યારે બહુવચન જ્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ આવે તો યાદ રાખવાનું પહેલા ટુ બી ના રૂપો મૂકવાના પછી કર્મ મૂકવાનું વાક્યનું બધું બેઠતું આર કેપિટલ મેંગોઝ નો સ્મોલ આઈ આવી આગળ પાછળ થાય બેટા એમી જરા આગળ કર્મ પાછળ વી થ્રી હું હતું ઇટ એટ ઇટર બાય કરીને શું આવશે હેમ ખાસ યાદ રાખવું બેટા વાક્યમાં ડુ કે ડઝ આવે તો એને રજા આપી દેવાની ડી હોય તો પણ ડુ ડઝ ને હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આવે પણ જ્યારે પેસિવ હોય બનાવો ડુડર નિવેદિત કે શું આવશે એમ ઇઝ આ અહીંયા આપણે આ સાદો કાળના વાક્ય ક્લિયર કરીએ છે આગળના કાળના વાત કરીએ ત્યારે તમને થોડી વધારે ખ્યાલ આવશે